વડોદરાના હરણી તળાવમાં બનેલી ગોજારીયા દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકના મોતની ઘટનાને લઈને પ્રવાસન સ્થળો પર ચાલતી બોટિંગ સુવિધાઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે નર્મદામાં નર્મદા કાંઠે ચલાવતા નાવિકો અને SOV પર બોટિંગ કરતા સંચાલકો એલર્ટ થઈ જવા પામ્યા છે. જોકે આ દુર્ઘટના પછી નર્મદામાં બોટ સંચાલકો સાથે કલેક્ટરે મહત્વની બેઠક યોજી હતી. ખાસ કરીને બોટમાં ચાલતા બેટિંગ સુવિધાઓમાં સુરક્ષા કીટ કેટલી, કેપેસિટી કેટલાની, લાયસન્સ છે કે કેમ તે અંગે તંત્ર પણ એલર્ટ બન્યું છે. જોકે અહીં કેવડિયા, સરદાર સરોવર, નર્મદા બંધના તળાવમાં 3માં પણ પ્રવાસીઓ માટે બોટિંગ સુવિધા ચાલુ છે. ત્યાં આમ તો સુરક્ષાની પૂરતી વ્યવસ્થા છે, પણ વડોદરાની ઘટના પછી આયોજકો એલર્ટ બની ગયા છે. ખાસ કરીને લાઈફ જેકેટ મામલે આયોજકો ખાસ કાળજી રાખી રહ્યા છે. બોટ સંચાલકો હાલ તો પ્રવાસીઓને લાઈફ જેકેટ કેવી રીતે પહેરવો, તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન પણ આપતા નજરે પડી રહ્યા છે. હાલ તો આ વડોદરાની દુર્ઘટના પછી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ કેવડિયા એકતાનગરમાં જે બોટ સુવિધા પ્રવાસીઓ માટે ઊભી કરવામાં આવી છે, જે વર્ષોથી ચાલી રહી છે અને અહીંયા સેફટીની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે, એટલે અહીંયા અત્યાર સુધી એક પણ દુર્ઘટના બની નથી. કેમ કે બોટમાં બેસવા માટે ખાસ જેટી બનાવવામાં આવી છે. બોટની ધીમી ગતિ નક્કી કરવામાં આવી છે કે એ હિસાબે બોટ ચાલે છે. સેફટી જેકેટ તમામ પ્રવાસીઓને ફરજિયાત આપવામાં આવી છે. સ્ટાફ પણ જાતે સેફટી જેકેટ પહેરીને કામગીરી કરે છે અને 50ની કેપેસિટી બોટની હોય 50થી વધુ એક પણ પ્રવાસી બેસાડવામાં આવતા નથી. આ મેનેજમેન્ટ પ્રમાણે જો બધા અનુસરે તો કોઈ દુર્ઘટના સર્જાય નહીં. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. નમસ્કાર, મારું નામ દિલીપ છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે તળાવ નંબર 3 અને 4માં જે અમારી નૌકા વિહાર બોટિંગ ચાલે છે, સેફટીનું પૂરેપૂરું ધ્યાન અહીંયા રાખવામાં આવે છે. અમારી જે બોટ છે એની કેપેસિટી 50ની છે, એટલે કે 50 સીટો અહીંયા અવેલેબલ છે. એટલે 50 સીટો હોય, જેટલું બુકિંગ હોય, 50થી ઉપર એક બી મેમ્બરને અમે બેસાડતા નથી. યાની કે એટલે કે જેટલી કેપેસિટી હોય એનાથી ઉપરની કેપેસિટી અમે કોઈ બી દિવસ રાખતા નથી. અને સેફટી વિશે લાઈફ જેકેટ અહીંયા રાખવામાં આવેલા છે, કમ્પલસરી વિઝિટરને અમે પહેરાવીએ છીએ. લાઈફ જેકેટ પહેર્યા પછી પણ શું વાતો જે ધ્યાનમાં રાખવા જેવી છે, બોટ છે પાણીમાં ચાલે છે તો જે બાઉન્ડ્રીઝ છે એના પર કોઈએ પણ ઊભું રહેવાનું નથી, વજન દઈને ઝૂકવાનું નથી, કારણ કે પાણીમાં રાખ્યા તો સેફટી તો પૂરેપૂરી રાખવી જ પડે. સેફટી ના હોય તો જ આવા જે હાદસો થયો છે વડોદરામાં એવા હાદસા થઈ શકે. બાકી જો પ્રોપર સેફટી રાખવામાં આવે, ઉપર ઓવર કેપેસિટીમાં ના લઈ જવામાં આવે વિઝિટરને, તો કોઈ પણ પ્રકારનો હાદસો મને નથી લાગતો કે થઈ શકે.